नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्याम जगन्नाथाय ते नमः। तो मित्रों स्वागत छे आपनो अपनी YouTube चैनल भक्ति कीर्तन संग्रह मा। मित्रों आ आठ पंक्ति नु आ स्तोत्र एटलू अद्भुत स्तोत्र छे के जिनो मात्र पाठ करवाथी भगवान श्री जगन्नाथ अपना उपर प्रसन्न थाय छे। मानसनो आत्मा पापोमांथी मुक्त थई पवित्र बने छे। तो आवो हवे आपणे सौ लोको आ स्तोत्रनी शरूआत करिए, आ स्तोत्रने सांभळीए। अथ श्री जगन्नाथ अष्टक पाठ। शंकराचार्य जी लखे छे, हे प्रभु, कदाच जारे तमे खूब ज आनंदित होय छे त्यारे कालिंदीना किनारे मधुर वेणुना नादथी दरेकनुं मन तमारी तरफ आकर्षित करो छो। बधा गोप बाळो अने गोपीओ तमारा तरफ एवी रीते आकर्षित थाय छे के जेवी रीते भमरो कमळना पुष्पना अमृतथी मोहित थाय छे। तमारुं कमळ समान चरण के जे लक्ष्मीजी ब्रह्मा शिव गणपति अने देवराज इंद्र द्वारा सेवित छे एवा हे जगन्नाथ महाप्रभु मारा मार्गदर्शक बनो, मने शुभ दृष्टि प्रदान करो। तमारा डाबा हाथ में बांसुरी छे अने तमारा मस्तक पर मोरपीच छे। तमारी कमरे पीड़ा रंगनू वस्त्र बांधेलू छे अने तमे तमारा प्रेमाळ भक्तोने आपनी त्रासी आँखे जोई आनंद आपो छो अने आपे वृंदावन में जे जे लीलाओ करी हती तेमनू अमने आप स्मरण करावी रह्या छो अने तेमने याद करीने आप पण ते लीलाओनो आनंद लई रह्या छो। एवा हे जगन्नाथ स्वामी मारा मार्गदर्शक बनो, मने शुभ दृष्टि आपो। हे मधुसूदन, विशाळ महासागरना किनारे सुंदर नीलांचल पर्वतना शिखरोथी घेरायेला सुंदर सुवर्ण आभा श्रीपुरी धाममां तमारा पराक्रमी भाई बलभद्रजी अने बहेन सुभद्राजी साथे तमे तेओनी बन्ने वच्चे रही तमाम दिव्य आत्माओ तमारा भक्तो अने संतो पर आप हमेशा आपनी कृपा दृष्टिनू रसपान करावो छो। एवा हे जगन्नाथ स्वामी मारा मार्गदर्शक बनो, मने सारी दृष्टि आपो। हे जगन्नाथ स्वामी, आप दया अने कृपाना अनहद सागर छो। आपनू स्वरूप पाणीथी भरेला आकाशमां काळा वादळो जेवू छे, એટલે કે જેવી રીતે આ કાળા વાદળો પાણીની વૃષ્ટિ કરે છે તેવી રીતે આપ આપના ભક્તો પર હંમેશા કૃપા દ્રષ્ટિ વરસાવો છો। તમે શ્રી લક્ષ્મીજી અને સરસ્વતીના ભંડાર છો, એટલે કે આપની કૃપાથી લક્ષ્મી અને સરસ્વતીજીને પણ પ્રાપ્ત કરી શકાય છે। આપનો ચહેરો સંપૂર્ણ ખીલેલા કમળના ફૂલ જેવો છે કે જેના પર કોઈ ડાઘ નથી, એટલે કે સંપૂર્ણ ખીલેલી પુંડરિકા જેવું આપનું મુખ છે। તમે દેવતાઓ અને ઋષિઓ દ્વારા પૂજનીય છો અને ઉપનિષદો પણ તમારા ગુણોનું વર્ણન કરે છે। હે જગન્નાથ સ્વામી, આપ મારા માર્ગદર્શક બનો અને મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરો। હે આનંદરૂપ, જ્યારે તમે રથયાત્રા દરમિયાન રથમાં બિરાજમાન હોય છે ત્યારે તમે તમારા ભક્તોની વચ્ચે હાજર હોવ છો, ત્યારે ઘણા બ્રાહ્મણો સંતો સાધુઓ અને ભક્તો તમારી સ્તુતિનો પાઠ કરે છે અને તે મંત્રો સ્તુતિ સાંભળી પ્રસન્ન એવા આપ આપના પ્રેમીઓ તરફ ખૂબ જ પ્રેમથી જુઓ છો, એટલે કે તમે પ્રેમની વર્ષા કરો છો। એવા હે જગન્નાથ સ્વામી, લક્ષ્મીજી સાથે કે જે સમુદ્ર મંથનમાંથી જન્મેલા સમુદ્રની પુત્રી છે, મારા માર્ગદર્શક બનો અને મને શુભ દર્શન આપો। હે જગન્નાથ સ્વામી, તમે બ્રહ્માના મસ્તકના મુગટ રત્ન છો અને તમારી આંખો કમલની સંપૂર્ણ ખીલેલી પાંદડીઓ સમાન તેજસ્વી છે। તમે નીલાંચલ પર્વત પર રહો છો, તમારા કમળના ચરણ અનંત દેવ એટલે કે શેષનાગજીના મસ્તક પર બિરાજમાન છે। તમે મધુર પ્રેમરસનું પાન કરાવનાર છો, જેવી રીતે તમે શ્રી રાધાજીને આલિંગન આપો છો, જેવી રીતે કમળ સરોવરમાં આનંદ માણે છે તે જ રીતે શ્રીજીનું હૃદય તમારો આનંદ વધારવા માટેનું સરોવર છે।
તે જ રીતે હે જગન્નાથ સ્વામી, આપ મારા માર્ગદર્શક બનો, મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરો. હે મધુસૂદન, હું રાજ્યની ઈચ્છા નથી રાખતો, ન તો હું સોનું, ઝવેરાત, કનક, માણેક અને વૈભવની ઈચ્છા રાખું છું, ન તો હું લક્ષ્મીજી જેવી સુંદર પત્નીની ઈચ્છા માટે પ્રાર્થના કરી રહ્યો છું. મારે ફક્ત પ્રથમ પતિ જોઈએ છે, જેમના ગુણો દરેક સમયે સાંભળવામાં આવે છે. એવા હે જગન્નાથ સ્વામી, મારા માર્ગદર્શક અને સ્વરૂપ દ્રષ્ટિના કર્તા બનો. હે દેવોના ભગવાન, તમારી દુનિયાની દુષ્ટ માયા છે કે જે મને ભૌતિક સુખો અને સ્વાર્થની પ્રાપ્તિ માટે તેની તરફ ખેંચી રહી છે, એટલે કે મને તે માયા જાત તરફ વાસના કરાવે છે, પરંતુ તેમનાથી આપ મારી રક્ષા કરો. હે યદુપતિ, તમે મને મારા પાપોના ઊંડા અને વિશાળ સમુદ્રમાંથી પસાર કરો છો કે જેનો કોઈ કિનારો જ નથી. તમે જ દુખિયાઓના દુઃખનો સહારો છો, જેણે પોતાને તમારા કમળરૂપી ચરણોમાં સમર્પિત કર્યા છે, જે આ સંસારમાં ભટકી ગયો છે, જેનું આ સંસાર સાગરમાં કોઈ સ્થાન નથી, તેમને આપ જ અપનાવી શકો છો. એવા હે જગન્નાથ સ્વામી, આપને મારી પ્રાર્થના છે કે આપ મારા માર્ગદર્શક બનો, મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરો. તો આ રીતે આદિ શંકરાચાર્યજીએ જગન્નાથજીનું 8 પંક્તિમાં અષ્ટક બનાવ્યું છે કે જે આપણે સૌ લોકોએ સાંભળ્યું. આશા છે કે આપ સૌ લોકોને હવે સમજાઈ ગયું હશે કે આ સ્તોત્રમાં કેવી રીતે ભગવાનનો વર્ણન કરવામાં આવ્યું છે, તેમનો મહિમા ગાવામાં આવ્યો છે, તેમના કેવી રીતે ગુણ ગાવામાં આવ્યા છે. તો મિત્રો, બની શકે તો નિત્ય આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, સાંભળવો જોઈએ, કે જેનાથી પ્રભુ આપણા ઉપર પ્રસન્ન થાય છે અને આપણા ઉપર પ્રભુની કૃપા બની રહે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી આવા જ અવનવા વિડીયો મેળવતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના મિત્રો સાથે પણ શેર કરજો, કે જેથી કરીને તે લોકો પણ આ જગન્નાથ અષ્ટક સ્તોત્રનો અર્થ જાણે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.